અંકલેશ્વર હાઈવે ઉપર નીલેશ ચોકડી પાસે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા બે યુવાનોના મોત બંને યુવકો અંકલેશ્વરના ઉમરવાડા ગામના રહેશ હતા ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા ભરૂચ જિલ્લા મૂળ નિવાસી સંઘ દ્વારા જ્યોતિબા ફુલે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી અંકલેશ્વર હાઈવે પર નીલેશ ચોકડી પાસે બાઇકને અજાણ્યા વાહને ટક્કર મારતા બે યુવકોના મોત નીપજ્યા હતા અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર નીલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને ટક્કર મારતા ઉમરવાડાની નૂરનગરના બે યુવકોના ગંભીર ઈજાઓના કારણે ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની નૂરનગરમાં રહેતા મનોજ મનહર વસાવા અને અજય લક્ષ્મણ વસાવા બાઇક લઈને નેશનલ હાઇવે પર ભરૂચ તરફથી અંકલેશ્વર તરફ આવી રહ્યા હતા તે દરમિયાન નિલેશ ચોકડી નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓની બાઇકને અડફેટમાં લઈ અકસ્માત સર્જી વાહન લઈ ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં બાવીસ વર્ષીય મનોજ વસાવા અને એકવીસ વર્ષીય અજય વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા હતા આ અકસ્માતની જાણ શહેર પોલીસને થતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હાઈવે પરના વાહન વ્યવહારને બાજુના સર્વિસ રોડ ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો હતો. પોલીસે બંને યુવકોના મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા મૂળ નિવાસી સંઘ દ્વારા જ્યોતિબા ફૂલે પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જ્યોતિબા ફૂલે મહારાષ્ટ્રના જાણીતા સમાજ સુધારક હતા. લોકોમાં આત્મવિશ્વાસ હિંમત અને ઉત્સાહ ઉત્પન્ન કરવા ઈસવીસન તેમણે સ્ત્રી શિક્ષણ માટે પુણેમાં કન્યા શાળા અને દલિત વર્ગોના બાળકો માટે શાળા શરૂ કરી હતી તેમણે ઈસવીસન અઢારસો તોતેરમાં સત્યશોધક સમાજની સ્થાપના કરી હતી તેમણે દલિત વર્ગોના ઉદ્ધાર કાર્ય હાથ ધર્યા હતા તેમણે સમાજની વિધવા મહિલાઓને પુનઃલગ્ન કરવા સહાય કરી હતી

મૂલનિવાસી સમાજના મહાત્મા અને ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર જેને ગુરુ માનતા હતા એવા શ્રી મહાત્મા જ્યોતિરાવ ફૂલેની આજે પુણ્યતિથિ હોય મહાત્મા જ્યોતિબા ફૂલેનો સંઘર્ષ કોઈ વ્યક્તિ સામે હતો નહીં કોઈ જાતિ સામે હતો નહીં કે કોઈ સમાજ સામે હતો નહીં પરંતુ મહાત્મા જ્યોતિબા ફૂલેનો સંઘર્ષ મનોવાદી વિચારધારા સામે હતો અને એ મનોવાદી વિચારધારાના લોકોએ જ્યોતિબા ફૂલેને ઉપેક્ષા કરી હતી એટલે એમના કોઈ વ્યક્તિ એને ઉપેક્ષા નથી કરી કોઈ સમાજે નથી કરી કે કોઈ આપણે જાતિએ નથી કરી પરંતુ મનુવાદી વિચારધારા ચલાવ વિચારધારાના લોકોએ એમની ઉપેક્ષા કરી છે એટલે એ ઉપેક્ષા કરી અમારા જે મહાત્મા જ્યોતિરાવ ફૂલે હતા એ લોકો એમણે બાળકો માટે વિદ્યાર્થીઓ માટે મહિલાઓ માટે અને કામદારો માટે એ દેશના તમામ મૂળ નિવાસીઓ માટે એમણે સંઘર્ષ કર્યો હતો ભરૂચ કંથારિયા ગામે દેશી દારૂ બંધ કરાવવા ગ્રામજનોએ આપ્યું આવેદન ભરૂચના કંઠારિયા ગામે ધમધમતી દારૂની બદી દૂર કરવા ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજવાત કરવામાં આવી હતી ગ્રામજનોના જણાવ્યા અનુસાર કંથારિયા ગામે દારૂની ભઠ્ઠીઓ ફૂલી ફાલી છે જેના કારણે ગામનો યુવા વર્ગ અને વૃદ્ધો તેમજ બાળકો ઉપર માટી અસર પડી રહી છે એટલું જ નહીં દારૂના દૂષણના કારણે ગામનું સામાજિક વાતાવરણ પણ જોખમય છે આ બાબતે પોલીસ મથકે ગ્રામ પંચાયત દ્વારા અરજી પણ અપાઈ હતી પરંતુ પોલીસ દ્વારા પણ હજુ સુધી કોઈ કાર્યવાહી ન કરાતા આખરે ગ્રામજનો દ્વારા કલેક્ટરને આવેદન આપી દારૂના વેપલા બંધ કરાવવા અને કસૂરવારોને સજા કરાવવા અરજ કરાઈ છે આ આવેદન પાઠવવામાં કંથારિયાના સરપંચ સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ સિવિલ હોસ્પિટલ જે પ્રાઇવેટ સેક્ટરનો આપી દીધી એનાથી જે વિટામણાઓ ઊભી થઈ છે અને હાલમાં જે પેશન્ટો પીરાય છે એ મુદ્દે લઈને અમે નામદાર કલેક્ટરને આવેદનપત્ર આપવા આવેલા છે એમાં હાલની પરિસ્થિતિમાં ચાર પાંચ મહિનાથી ત્યાં પીવાનું પાણી નથી પેશાબ પાણીની કોઈ વ્યવસ્થા નથી અને ત્યાં બાથરૂમ જોવા જાઓ સંદાસ બાથરૂમ તો સ્વચ્છતા અભિયાનનું પહેલું મિશન આપણને ત્યાં પાર પડેલું દેખાય એવું જોવા મળે છે આ એક દુઃખદ ઘટના છે બીજું કે ત્યાં કોઈ વ્યવસ્થા બધી વ્યવસ્થા ખારાઈ ગઈ છે નર્સો પણ યોગ્ય રીતે કોઈ દર્દીની ટ્રીટમેન્ટ કરતી જોવા મળતી નથી એક કાકાને તો ઇન્સ્યોન ઇન્જિન સવારની જગ્યાએ બપોરે આપેલું જોવા મળેલું અને દવાઓ બહારથી લેવામાં આવે છે આ એક પ્રાઇવેટ સેક્ટરનું પહેલી નિષ્ફળતાનું પરિણામ આ ભરૂચમાં જોવા મળે છે જેથી મારી એક વિનંતી છે કે સામાજિક સંગઠનો માનવતાવાદી સંગઠનો અને જે કંઈ દરિદ્ર નારાયણને મદદ કરતા એ લોકોને એકવાર સિવિલની મુલાકાત લેવી

સંદીપ માંગરોલા સ્વકનક્ષી કોસાડાના અકાળે અવસાનથી ખૂબ જ દુખી થઈ તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલી મુશ્કેલી સહન કરવાની શક્તિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના કરી સદગતે નિસ્વાત કરેલા કાર્યને બિરદાવ્યા હતા તેઓના અવસાનથી ખેડૂતો અને સમાજના કચડાયેલા વર્ગના લોકોએ પોતાના સાથી ગુમાવ્યાની લાગણી સભામાં હાજર લોકોના ચહેરા ઉપર જોવા મળી હતી સદગતને શ્રદ્ધાંજલિ અર્પવા કિશાન મોરચાના મહામંત્રી બળવંતસિંહ ગોહિલ માનસિંહભાઈ દુડિયા શેરખાન પઠાણ સેવંતુભાઈ વસાવા મહેન્દ્રસિંહ સંસ્થાના વાઇસ ચેરમેન કરશનભાઈ પટેલ મોતીસિંહ માટીયેડા રાકેશભાઈ સાયણિયા તેમજ સંસ્થાના અન્ય ડિરેક્ટરો સંસ્થાના કર્મચારી કામદારો સહિત સહકારી આગેવાનો તથા સદગતના પરિવારના સભ્યોમાં ગેમલસિંહ કોસડા સુરેન્દ્રસિંહ કોસડા તેમજ અન્ય આગેવાનો ઉપસ્થિત રહી પ્રસંગો ઉચિત શ્રદ્ધાંજલિ પાઠવી હતી ભરૂચ જન સેવા કેન્દ્ર ખાતે કમ્પ્યુટરનો સર્વર ડાઉન થઈ જતાં અરજદારોની લાંબી કતારો જામી હતી ભરૂચના જન સેવા કેન્દ્રમાં જિલ્લાના પ્રજાજનોને સાત બાર આઠ અ વારસાઈ રજિસ્ટ્રેશન જમીનના હક દાવો બાબતેની કામગીરી માટે રોજ બરોજ અવરજવર કરવી પડતી હોય છે વર્ષોથી સ્થાનિક કક્ષાએ કોમ્પ્યુટર થકી આ કામગીરી સુપેરે ચાલી આવતી હતી પરંતુ કેટલીક વખત માનવીના બનાવેલી વસ્તુથી પણ લોકો તકલીફમાં પડી જાય છે જનસેવા કેન્દ્રમાં પણ આજે સર્વર ડાઉન થઈ જતાં સવારથી દૂર દૂરથી આવેલા અરજદારોની હાલત કફોડી બની ગઈ હતી ભરૂચમાં અરજદારોની હાલત કફોડી બનતા સરકારી કામકાજ અર્થે જનસેવા કેન્દ્રમાં આવી પહોંચેલા અરજદારોએ આક્રોશપૂર્વક જણાવ્યું કે પહેલા જે કામગીરી માણસો દ્વારા કરવામાં આવતી હતી તે ધીમી હતી તે કારણસર હવે અત્યાધુનિક સાધનો હોવા છતાં પણ કામગીરી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે અને જ્યારે પણ અરજદારો આ વિશેષ સ્થળ પર ના કામ કરતા વ્યક્તિઓને કહેવા જાય છે ત્યારે અરજદારો સાથે ખરાબ વર્તન કરવામાં આવે છે પહેલા માણસો થકી કાગળ પર કામ થતું હતું ત્યારે કામ તો પૂર્ણ થઈ જતું પરંતુ હાલમાં ઓનલાઈન ને પગલે કલાકો સુધી લાઈનમાં માં ઉભા રહેવું પડે છે મનીષા મિસ્ત્રી અહીંયા હું ડિસ્ટ્રિક્ટ હેન્ડલિંગ કરું છું આધાર કાર્ડનું અને ગાંધીનગર થી સર્વર નો પ્રોબ્લેમ છે એટલે અત્યારે થોડી પબ્લિકને તકલીફ પડે છે બીજું કે અમારી પાસે અત્યારે કીટ નથી હાલમાં એક જ ઓપરેટર છે ને એક ઓપરેટર થી કામ લઈએ છે મારું નામ ભાટી આશિષ સિમનલાલ છે હું ભરૂચ નંદેલાવથી આવું છું અમે છેલ્લા નવ વાગ્યા જે લાઈનમાં ઊભા છે ને જે છે અત્યારે દેખા છે એ સેમ કન્ડિશન છે અત્યાર સુધી ખાલી ત્રણ જણાનું કામ પડ્યું છે અંદર પૂછવામાં આવે તો એ લોકો એવું જાણ કરે છે કે સર્વર ડાઉન છે સર્વર ડાઉન છે અને અંદર ફક્ત બે જ માણસો કામ કરે છે તો માણસો વધારવાની જરૂર છે આ મારે કંઠાળિયા લેવાનું ફૈઝલ પટેલ મારું નામ છે હું સવરણના અગે અઢાર કાર્ડના કામ માટે આવેલો છું નવ વાગ્યાનું આવેલો હતો અહીંયાગે હજર અને સાડા અગિયાર વાગે એમનું કામ ચાલુ કરેલું છે અઢાર કાર્ડનું કામ કરવા માટે તો પણ અત્યારે કોઈ કન્ડિશનમાં કોઈનું કામ પતી જ નથી રહેલું અને એમની મરજીથી કામ ચલવે છે અમને કોઈ કહેવાવાળું છે જ નહીં કે આ કામ કરી શકો તમે અમને કા કહેવાની જરૂર છે અને અમે કામ ધંધો છોડીને આવીએ છીએ અમે બે દિવસથી મારો આધાર કાર્ડનું કામ કરવા આવું પણ બે દિવસથી કામ થઈ જ નથી રહ્યું અમને કોઈ કહેવાવાળું છે જ નહીં આ સરકારી અધિકારીને અમને આ જે કર્મચારી કામ કરે છે એમની મનની મરજીથી કામ કરે છે ભરૂચની સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં સોલર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંત અંતન પ્રાથમિક શાળા અને સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં સોલર વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરાયું હતું. જેમાં સંત અનંત પ્રાથમિક શાળાના ધોરણ છ થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા સુંદર કૃત્યો રજૂ કરવામાં આવી હતી. જેવી કે સોલર હાઉસ, સોલર વોટર એટીએમ, સોલર સ્ટ્રીટ લાઇટ, સોલર સિટી, સોલર વોટર સિસ્ટમ સૌર ઉર્જાનું પ્રકાશ અને ધ્વનિ ઉર્જામાં રૂપાંતર સોલર બલ્બ સોલર પંખો વગેરે જેવી કૃતિઓ પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારી રીતે તેમણે પોતાની બુદ્ધિ કલાનો ઉપયોગ કરીને તૈયાર કરી હતી તો સેન્ટ ઝેવિયર્સ હાઈસ્કૂલના ધોરણ નવ દસ અને અગિયારના વિદ્યાર્થીઓએ તેમની તીવ્ર વિચાર શક્તિ અને આવડતથી અવનવી કૃતિઓ રજૂ કરી હતી જેમાં સોલર હાઉસ સોલર ગ્રામ સોલર કુકર

સવિનય સારિકા સેવા કાર્યક્રમનું આયોજન કરેલ છે જેમાં નાગરિકોની વ્યક્તિલક્ષી રજૂઆતોને કે જે રાજ્ય સરકારની યોજનાની અમલવારી સાથે સંલગ્ન વિભાગોના અધિકારીઓ દ્વારા સ્થળ ઉપર જ નિકાલ કરવામાં આવશે જેથી ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણ ચાર અને આઠ માટેનો સેવા સેતુ કાર્યક્રમ તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર ઓગણીસ શુક્રવારના રોજ સવારના નવ કલાકથી સાંજના પાંચ કલાક સુધી પંડિત ઓમકારનાથ ઠાકુર પંડિત ઓમકારનાથ ઠાકુર ટાઉન હોલ શક્તિનાથ ભરૂચના પટાંગણમાં રાખવામાં આવેલ છે આપશ્રીને આ કાર્યક્રમમાં હાજર રહેવા આમંત્રણ છે